શાસ્ત્રોની આવશ્યકતા સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાદિત સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રતા મહોત્સવની જય અજે બગા આવે એમની પણ જે બહુ સારો સંવાદ આપણે કર્યો પુસ્પી હે પુસ્પી ઓશીર પેલો જ પ્રશ્ન તો એ થયો કે આ બધી શાસ્ત્રો વાતો બજો આઉટ ઓફ ડેટ કેટલા બધા વિદ્વાન કહેવાય આઉટ અપડેટ કઈ દેજો સાંધી આઉટ ડેટ કે મેવતી જો પણ કારણ કે આજનું વાતાવરણ કે આપણે કરીએ સાચું છે ને આ બધું ખોટું છે પર વાતાવરણ આ જેવું છે ને કોઈને ધર્મ ગમતો નથી શાસ્ત્રોની વાતો ગમતી નથી સંત પુરુષોનો સમાગમ ગમતો નથી એટલે પછી આઉટ ડેટ ડેટ છે ને એને ગમે એ બધું બરાબર કે આ જરૂરનું છે પણ તમારે ગમે એ તો દારૂના બારમાં જઈને બેહો છો પછી સિનેમામાં જઈને બેસો છો દુઃખ જુગારખાનામાં જઈને બેહો છો એ બધું આઉટ ડેટ લાગે છે થયું તારે ત્યાં જઈને બેહો છો તો એનું સુખ તેમ આ સમાગમનો આવો તો આ બધું જીવના પ્રશ્નોનું સમાધાન મળી જાય શાસ્ત્રો જ આપણને સમાધાન આપે છે મોટા પુરુષો જ આપણું સમાધાન આપે છે પણ આપણે આ લોકોનું સુખ જોતું હોય આ લોકોના મમત્વ હોય એટલે પછી એનું સમાધાનનીમાં આવું થાય કે આઉટ ઓફ ડેટ બધું થઈ ગયું પણ ભગવાન સંત શાસ્ત્રો મંદિરો કોઈ રીતે આઉટ થતા નથી એ વર્ષો દુનિયાને તમે જુઓ સત્યુગથી બધું ચાલ્યું આવે એ સાતુ ભગવાનના અવતારોને બધું ત્રીજું અત્યારે હજારો માણસો એનું ભજન કરે છે લાખો માણસો કરે આઉટ ડેટ થયું છે રામના વખત કેટલા થયા તો અત્યારે લાખો હજારો માણસો એનું ભજન કરે છે રામાયણ પણ ત્યારનું છે અત્યારે રામાયણ થાય છે સભામાં જઈને બેસીએ છીએ આનંદથી બે હાં ભરીએ છીએ આઉટ ડેટ ડે થઈ તો જઈએ ખરા પણ એ નક્કી જ થયું છે જીવમાં એ એ વાત સાચી છે ભાગવત છે એ પણ આઉટડેટ નથી થયું એ પણ આપણે સભાઓ અરે સત્સંગ સ્વભાવ શું પારાયણો સપ્તાહો થાય છે સત્સંગ એ જીવન છે સ્વામી મહારાજની વાત અરે રચનાવત છે સ્વામીની વાતો છે કારણ કે એ પુરુષો આઉટડેટ થયા નથી એમ પછી એમનું શાસ્ત્રો ક્યાંથી આઉટડેટ થાય આજે એમનું ભજન કરીએ છીએ એમને મહિમા ગઈએ છીએ જો આઉટડેટ થાય તો બસાય ભૂલી જ જવાનું હોય ને ખંભાઇ ને આવે પણ નહીં એટલે આપણું અજ્ઞાન છે તો અહીં કે છે જ્યાં સુધી પોતાને અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા સંશયો થવાના છે આ સંશય છે આપણા પોતાના મંદના રહેલી વાત એટલે એ પ્રમાણે આપણને બધું બધું અવર લાગે છે પણ જો ખરેખર આ વાતને સમજ્યા હોય તો પછી કોઈ જાતનો સંશય થાય જ નહીં ભગવાનને સન ડૉક્ટર બેઠા છે ને અહીંયા ડૉક્ટર દવા આપે છે એમાં સંશય થાય છે ખરો કે આમની ઝેર છે કે ફોલોનું છે હું મરી જઈશ એવું તરત લઈ લે છે વિશ્વાસ છે કે ડૉક્ટર સાચા છે ને દવા આપે સાચી છે એ આજે વર્ષોથી ચાલતું છે ને આજે કંઈ નવું થયું છે સ્કૂલમાં ભણાવો છો તમે અત્યારે ખુલવાનું એ કેટલા વર્ષોથી એ બધું આપણું ચાલે છે ત્યાં જે તો શિક્ષકને કે જે કંઈ આપણે માણી લઈએ છે એમાં વિશ્વાસ છે પુસ્તક છે એમાં વિશ્વાસ છે તો એમાં કંઈ શંકા થતી નથી કે આઉટડેટ થઈ ગયેલું છે એ છે સાચી વસ્તુ છે એમ દરેક વસ્તુ આપણે જ્યારે આ જગતની વસ્તુ જોઈએ છે બીજી વાત તો જવા દો આ દેહ છે હું મારું મનાઈ ગયું કેટલા વર્ષોથી છે ને ખોટું છે છતાં સાચું મનાઈ ગયું છે ખોટું છે કે એમ જાણીએ છીએ કે આ દેહ પડવાનું છે આજેને તો કાલે વર્ષો પછી પણ મળવાનું છે તો એમાં આ શક્તિ રહેશે કે નહીં ખોટું મનાવ્યું નથી અરે અજ્ઞાન અજ્ઞાન છે સાચી વસ્તુ ભગવાનને સંત છે આત્મા એ સત્ય છે દેહ ખોટું છે સંસાર મોટો છે અને એમનો ભાઈએ વાત કરીને કે આ વ્યવહાર કેવો છે સુરત અને સુરતના પાયખાનો સુરતના જે રહે તે અત્યારે તો બહુ સારું ટેસ્ટી રહે છે બધા ફર્સ્ટ ને ફ્રસ્ટ બધું થઈ ગયું પછી એ સ્વામી જ્યારે બોલ્યા છે તે વખતે જાગરણ એવા જ હતા કે જાદરા છે એ બધા પેલા ડબલો નાખે અને એમાં પેલા જે ભંગી લોકો હોય એ લઈને બધું નાખે કહેવાય અને એમાં એ પાછું પાયખાનો જાજરો છે ને એને ઉતારવા માટે અમુક અમુક એરિયામાં એક જનના એટલે કન્ટ્રાક્ટ આપવાનો કન્ટ્રાક્ટ આપે બીજાને બીજાને આપે એમ બધા આપે એમાં જેને કોઈ વધારે જાજરો ઉપાડવાનો મળે એ મોટો કહેવાય કે કેમ તમારો ઘર તારાકર તમારો માંડો છે મને ખો જાજરો સાફ કરવાનો પડે કહેલો કે મને પાંચ મળે એટલે આવું આ જાણ છે છતાં એને આપણે જાણીએ છીએ કે એમાં કોઈ દાડો વિચાર થયો કે લાવવા જરા રાખીએ ઘરમાં કે એનો મહિમા હોય વિચાર જ નથી આવતો એમ આ જો જ્ઞાનની દઢતા થાય તો એ થવાની અહીંયા છે ભાઈ બીજે તો નહીં થાય બજારમાં જશો સિનેમામાં જશો નાટકમાં જશો ગમેદા અમેરિકા ગમે ત્યાં જાઓ કારણ કે પ્રકૃતિ પુરુષ સુધી જાઓને તો આ જ્ઞાન થશે તો શું ક્યાં છે પ્રકૃતિ પુરુષ સુધી આ બધું ખોટું બનાવવું જોઈએ ખરા નકામું છે એમ અને નકામી વસ્તુ જો લેતા નથી સ્વાયં કે જાજરોનું પડેલું આપણું જ જાજરું છે આપણે લઈએ હાથમાં લઈને ઊંઘીએ છીએ ખરા કે કંઈ વિચાર થાય કે જરા ચોપડી પાવડર આપણું જ જાજરું છે પણ ખોટું થઈ ગયું છે એટલે એનો વિચાર જ નથી થતો કે સાચું છે એમાં સુખ છે શાંતિ છે એટલે સ્વામીએ જે આવી વાતો કરી કે પાયખાના જેવો વ્યવહાર છે ત્યારે કંઈ કંઈ જેમ એમને એમ બોલ્યા છે એ તો સાક્ષાત ગુણાથી અને ભગવાનનું નામ અક્ષર એટલે એમને જે વાત કરી હોય એમાં જરાય સંશય કરવા જેવો ના હોય પણ આ એ મનાય છે એટલે આપણે સંશયો થયા કરે જ્યાં સુધી સાચી વાત સમજાય નહીં ત્યાંથી સંશયો છે અને આ બધી સંશયોને લઈને શંકાઓ થાય પછી આવા બધા વિચારો આવે આમ થાય તેમ થાય બધું થયા કરે એટલે આ પ્રમાણે સંશય આત્મા વિનય જે માણસ સંશય કર્યા જ કરે છે દરેક વાતની અંદર અહીંયા આવ્યા હોય તો સંશય બહાર જાય તો સંશય સંશય નથી થાય તો એનો આત્મા કોઈ થોડું આગળ વધી શકે જ નહીં એના સંસયમાં જ જીવન પૂરું થઈ જાય જેમ સ્વાયં કહે છે ભેગે વહેતા વારીમાં પ્રતિબિંબન અભાશે પાણી વહેતું હોય જ્યારે વરસાદ ન આવે ત્યારે તમામ જોત મોડું દેખાય ન દેખાય કારણ કે કચરાવારું હોય તો જોયા જ કરો તો એ કચરો જ કરતો દેખાય એટલે આમને થઈ ગયું આ બધું પાણી ખોટું છે પણ સ્વાયં કહે છે બધું વહી જાય અને જ્યારે નેત્ર થાય અને હરિદ્વારની હળકે પેઢીમાં લઈને જુઓ તો અમે મોડું દેખાય કે ના કારણ કે કચરો માત્ર જતો રહ્યો સાફ થઈ ગયો એટલે આપણું મોડું સારું દેખાય એમ આપણે પણ જો આ પ્રમાણે સમાગમ કરીએ કથા વાર્તા કરીએ ભજન કરીએ સારું કરીએ સામાજિક કાર્યો સારા કરીએ રાષ્ટ્રીય સારા કાર્ય કરીએ સારી બધી વાતો કરીને દરેકમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ મોટા મોટું છે કે સ્વામી કે મહિમાની વાતો કરી અને મહિમાની સાંભળી કંઈ કચરો ના આવે મહિમા જો તો આપણે જે આપણે કંઈ મહિમા ગાવો અને સાંભળો આપણે પણ મહિમાની જ વાતો કરી કે આ ભાઈ આવા છે ને તેવા છે વચ્ચે વાત આવી ગઈ ને વીઆઈપીને ફોર્સ મોટા વીઆઈપી નાના વીવીઆઈપી સોનાના વીઆઈપી એ વાત આપણે મનમાં આવે જ નહીં કારણ કે જે થતું હોય છે ભગવાન દેવાથી છે કારણ કે મારા જે વચનાત્મા પણ કહ્યું છે વ્યવહાર છે એટલે સાચવવું પડે મોટા માણસો આવે ઓફિસરો આવે એમ એ આવે તે આવે એમ બધા પ્રધાનો આવે છે બીજા આવે છે પણ બધું થાય છે રાષ્ટ્રપતિ આપણે આવ્યા હતા તો એ વ્યવહાર છે કે એ મોટા માણસ છે તો એની અને ત્યાં કોઈ આવો મોટો માણસ આવે તો તમે તમારા બે ભાઈ હોય તમારા હગાવાલા હોય જ્યાં નહીં આ મોડવેથી પહેલાં જેના છોકરાને ઘરેથી બધા આવ્યા હોય એ બધાને મુક્ત અને એની એની શરમાં આવે છે કે એને ક્યાં બેસાડવા કેવી રીતે જમાડવા તો પેલો જમી આવ્યો છે એને કરો એના કરતાં પેલો મહત્વ એટલે કહેવાનું છે કે ત્યાં આપણે એક માણસ છે એની એક વ્યવહારિક વસ્તુ છે એ વ્યવહારમાં માણસ જો ના સાચવે તેમાં મોટો અનર્થ થાય એ પાછું મહારાજે કહ્યું કે એનું જો જરા ના સાચવાય તો કેટલો અનર્થ થઈ જાય કારણ કે એને કંઈ થઈ ગયું તો બધી રીતે નુકસાન કરે મુશ્કેલી કરે દંડ કરે શિક્ષાઓ કરે એટલે મારે કહે એવું રાખવું જોઈએ એટલે એ કહ્યું કે સ્વામીએ કે પહેલાં તો સર્વ પ્રકારનું માન મૂકી ને ભગવાન તે માન છે એટલે આપણને લાગે કે આ મોટું નાન એટલે જે માન મૂકવાનું છે જ પણ વિવેક છે મહારાજે કહ્યું કે રાખવાનું હોય રાખવું પડે વ્યવસ્થિત કરવું પડે એમાં કંઈ નથી બીજાને કંઈ આપણે બીજું કરીએ છીએ નાના મોટા મારાની દૃષ્ટિમાં કોઈ છે નહીં જે ભગવાનને ભજે છે નિષ્ઠા છે એ છે જ એટલે આ પ્રમાણે આ વ્યવહાર લઈને બેઠા છે તે દરેકનું માણસનું જે જેવા માણસો એને સાચવવા જોઈએ આપણે આપણા બધા કાર્યો પ્રસંગોમાં કરવું પડે છે અહીં મોટા સમારંભ કરો છો તો જેને બોલાયા એને બેસાડ્યા ખુરશી પણ હવે જેમાં આપણા કાર્યમાં ઉમઈ ગયા હોય પૈસા ટકા બધી રીતે ઉમઈ ગયા હોય તો એને ત્યાં બેસાડીએ પહેલાં તે સ્ટેજ ઉપર લાવવો પડે નહીં લેવા દેવામાં ઘરે આમ થા આવીને બે ઇંચ જતા રહેવાના હોય કંઈ ઘસારો નહીં જ્યાં મદદ ના હોય તો બેસાડવો પડશે એક વ્યવહારની અંદરે પણ તો આપણે બધા કરીએ પણ મંદિરમાં થાય એ ખૂંચે કે મંદિરમાં કેમ કરો છો પણ તમારા વ્યવહારમાં કેમ કરો છો તમારા વ્યવહારમાં બધું કરવું જ પડે છે એક વ્યવહાર છે અને એક જાતની મહારાજ કહ્યું છે કે દરેક એવા ને માન આપવું માન ના આપે તો અનર્થ થઈ જાય અને એ રીતનું મોટું ડબલ થઈ જાય કહેવાનું શું છે કે મહારાજે પણ કેટલીક વાત કરી છે કે જે આપણે પરીક્ષિત રાજા એ ઋષિના આશ્રમમાં ગયા ઋષિ બહુ તપસ્વી હતા બહુ સારા પણ ધ્યાનમાં બેઠેલા હતા એમના શિષ્યો બધા બીજા કામમાં હતા અને પેલા અંબા પરિસ રાજાને થયું કે હું આશ્રમો જઉં એટલે એને દર્શન કરવાનું મન થયું અને આવ્યા પોતાના માણસો હોય પાંચપતિ માણસ એટલે આવ્યા એટલે ઋષિ તો ધ્યાનમાં હતા એટલે આવ્યા છે કે શું છે એને કંઈ નહીં બોલું નહીં પોતાના ભગવાનના ધ્યાનમાં અલમસ્ત હતા એટલે પેલા રાજાને અપમાન લાગ્યું કે હું રાજા છું અને અહીંયા આવ્યો છું અને આ લોકોને કંઈ એવી વાત નથી આંખો વેચીને બેઠા છે આખે ભાઈ બેસવાનું છે કે અત્યારે આવે તો કંઈ કરવાનું તે સન્માન ના થયું તે મરેલો હાપ હતો એના ગરામાં નાખ્યો આ માન માને કરીને એવું ખરાબ થાય છે કે પછી એ ઋષિના શિષ્યોને બીજા ભેગા તેનામ થયું પછી રાજાને પછી ઋષિના શબ્દમાં નીકળી ગયો વચન સિદ્ધ પુરુષ હતા કે જે તને ગરામાં નાખ્યો છે એ જ તને કરડશે ને સાત દિવસમાં તારું મૃત્યુ થશે આ ઋષિના મનમાંથી વચન થઈ નીકળી એનું વચન સિદ્ધ પુરુષ હતા હવે પછી રાજાને વિચાર થયો કે આ તો સુશી સિદ્ધ છે અને મારું સાત દિવસમાં મૃત્યુ થશે એટલે મૃત્યુ જ્યારે આવે ત્યારે બહુ વિચાર ચક્કર ચક્કરવક્કર થાય એના કે આ બધા બંગલાને મોટરને ગાડીઓને દીકરોને બધા ઘરવાળા પૈસા શું થશે કેમ થશે એના વિચારોનું આલોચ થયા જ રહે એટલે હોવાનું ના આવે ખાવાનું ના ભાવે કશું જ ના ભાવે એના જ વિચારો ચાલે કારણ મૃત્યુ દેખાય છે આવું છે ને આવવાનું છે એટલે શાંતિ એટલું બહુ મૂઝન થઈ ગઈ બધી રીતે બીજાને ચેન પડે નહીં હું ગમે છું પછી કોઈક મળ્યા કે ભાઈ શું છે કે મને આ રીતે થયું છે મારું મૃત્યુ છે એટલે આપણ મને આ વિચાર કે તમે કંઈ નહીં સારા સદગુરુ સુખે સુખદેવજી છે સુખદેવજી પાસે જાઓ એનો રસ્તો તમને બતાવશે તમારી મૂંઝવણ એ છે સમજ્યા ને કોણ જ ક્યાં મોકલ્યો સુખદેવજી પાસે સુખદેવજી એવા સંત પાસે જાવ તમારો પ્રશ્ન આપણે જેમ જો કે બાપા પાસે જતા ને એ બધા આપણા પ્રશ્નો તો એ જ ઉકેલે આપણે તો ગૂંચ્યા જ કરીએ સ્વામી કહે છે હજાર મનનું કર્યું કોકડું ઘૂંચ્યું હોય એને તે જ નહીં મોટાભાગે હથિયારમાં મોકલી જાય હું માધ્યાહન બરોબર છે ને હા તો હા એટલે કહેવાનું છે આમાં ઘણા કોકળા ઘૂંચવાય છે પણ આપણાથી ઉકલતા નથી એટલે કહ્યું કે સુખદેવ સુખદેવજી પાસે ગયા સુખદેવજી તો ભગવાનની કથા વાંચતા વાંચતા હતા અહીં બેઠા પગે લાગ્યા કે શું છે કે મહારાજ મને બહુ મૂંઝવન છે કેમ છે નહીં મૂંઝવણ તો કે મને ઋષિનો શ્રાપ થયો છે મારું સાત દિવસમાં મૃત્યુ થવાનું છે સુખદેવજી કહે એમ મારું બેસો પછી સુખદેવજી કહે તારું મૃત્યુ થવાનું નથી શું કહ્યું તારું મૃત્યુ થવાનું પહેલાં કંઈ મનાય ખરું તારું છે કહ્યું હાથ ધીમે ઉપડવાના છે પણ કંઈ મરવાનું જ નથી તું પછી બીજું મૃત્યુ ક્યાંથી કહે તું મરવાનું જ નથી પણ પેલો કહે છે મહારાજ આવું થયું છે ને શું કહેજો આ સાંભળ મૃત્યુ છે નિશ્ચિત છે આપણે જન્મ્યા એની સાથે લખાણ થઈને આવ્યું છે તારીખ વાર ટાઈમ ટેબલ બધું બરાબર છે અને એ ટાઈમે થવાનું એ પછી કઈ રીતે થશે પથારીમાં ફૂતા મળશે આ રસ્તામાં અથડીને મળશું સાયકલમાં થલા છે મોટરમાં થયા છે કંઈક લડાઈમાં જ્યાંમાં રહેશું કંઈક બીજા સમયમાં જઈશું કંઈ દરિયામાં ડૂબાવાનું બધું મૃત્યુ નક્કી છે એ તારીખને વાર બધું અને એ પ્રમાણે જ બધું થાય છે આપણે ખબર નથી પણ એ રીતે જ મૃત્યુ છે નિશ્ચિત છે જોઈએ છે ને બધાનું સ્મશાનમાં કેટલાને બારી આવ્યા તમે તો જયા છે પણ વાહ વાહ બહુ ધન્યવાદ હવે તમારે તો રહેવાના એ નક્કી છે ને ભલ્યો પંડન ક્યાં પૈસા આપવા છે ક્યાં છે શું છે લે તારે લાખ તારે કે હવા લાગ એટલે કહેવાનું છે કે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત મૃત્યુ છે કોઈ પણ ઈચ્છા કોઈ રીતે કયા નથી અક્કલવંતા રાજ કરતા મુવા મહારથી આપણા દેવાન સ્વામીએ નામ લખ્યું અક્કલવંતા બહુ રાજા અક્કલવાળો રાવણ જેવો રાજવી અક્કલવાળો હતો મૂરખ નહોતો બનેલો હતો બ્રાહ્મણ હતો વિદ્વાન હતો બધું હતું બુદ્ધિદારો લંકા સોનાની લંકા એના બધા સરદારો કેટલા બધા સોનાની આખી જ લંકા બધા મકાન બકાન બધું ખાવા પીવાનું વાસણ બધું હતું પણ એ વખતે જો તમે હો તો તમે ધ્યાન જ આપણે ઘર ભેગું કરી એટલે એવું બધું આટલી જાહો જલા લઈ આટલું બધું એનું રહેવાનું કરવાનું પણ એનું પણ મૃત્યુ થઈ ગયું કાંઈ લઈ ના ગયા અને બુદ્ધિશાળી હતો પણ એને એના મદની અંદર મનની અંદર જે કરવાનું એ ન કર્યું અને એ થયું તો જો એની આયુષ્ય કેટલું હતું એક લાખ ને એંશી હજાર વર્ષ તો પણ એના મનસુબા ચાર રહી ગયા આટલું બધું જીવ્યો છે તો પણ એને વિચાર આપણા મનસુબા મટે એવા નથી આપણે જીવીએ છીએ એનાથી મનસુબા ચાલ્યા જ કરે આ કરવું છે પેલું કરવું છે ફલાનું કરવું છે ઢીરનું રહી ગયું તે મરતા કહેવાનું કે મને રામે બહુ વહેલો મારી નાખ્યો મારે હજુ ઘણા કામ બાકી હતા ચાર મનસુબાની વાત કરી કે એક તો સ્વર્ગમાં સીડી કરી નાખ્યું કે તપ ત્યાગ કરવાનું કાંઈ જરૂર નહીં બેઠા કે સીડી એક્સેલેટર એક્સ બેઠા છે પ્લેનમાં જાવ તાર જવા ને ઘણા ઠેકાણે એક્સેલેટરમાં બેઠા તો બે ત્રણ માર ચડી જવાય એક્સેલેટ ચાલવું જ ના પડે એને એનો વિચાર એવો હતો કોનો રાવણનો અને જો એને કર્યું હોત તો દુનિયામાં બધું માથાકૂટ ના થત એક્સલેટર જ્યાં જાય તો મળી જાય પણ એ અવડો વિચાર કહેવાય એ અવડો વિચાર કહેવાય એક્સલેટરની વાત આ તો સગવડ માટે આપણે કર્યું છે પણ એ સ્વર્ગમાં જવાની જો સીડીની વાત કરતો હોય તો એ કંઈ સહેલી વાત નથી એને માટે તપ કરવું પડે ત્યાગ કરવું પડે એમ કેટલા બધા આવી સંયમ કરવા પડે એ કરવા પડે તો આગળ જવાય તો એ મનસુભો પણ પૂરો થયો નહીં બીજું સમુદ્ર ખારા છે તો મીઠા કરવા કેમ ખારા છે ને મીઠા કરવા ભગવાને કર્યા છે ભગવાને કર્યા છે એ ખાના કર્યા શા માટે કર્યા છે જાણીએ અત્યારે આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીથી ઘણા મોટા ઉદ્યોગો થાય મીઠા મીઠું જ પાકે છે સામાન્ય વસ્તુ બીજું જ કેટલું થતું હોય થાય છે કે નહીં ભગવાને ખારા કર્યા છે તો અત્યારે મીઠું મળે ને કે મીઠું જ ના મળે તો શું થતાર મીઠા વગરનું ભોજન ફીકું લાગે પણ એની જરીર બહુ જ વસ્તુ છે એમાં તો ઘણું છે મેં હીરા મોતી ને બીજું ત્રીજું ને એ બધા પાકે છે એક દરિયામાં પાકે છે એટલે ભગવાને જે કર્યો છે દરિયાનો ખોટામાં નથી પણ પહેલાં કંઈ ખારું ના જો મીઠું મીઠામાં કશું ના થાય અરે મીઠું પાણી જો થાય તો બધું થાય નહીં એટલે ભગવાનનું જે કંઈ નિર્માણ થયેલું છે એમાં આપણે માનીએ કે આ ખોટું કર્યું છે ભગવાન ખોટું કર્યું તો આપણા સારા માને આપણે કરીએ છીએ ખોટું છે તો એ પ્રમાણ થયું કોઈને મરવા ના દેવા ત્રીજો વિચાર કોઈ મરે જ નહીં માને આ બધા જો જીવે જન્મે એટલા જીવે તો પછી પછી એને કહેવું પડે કે ભાઈ આપણે અત્યારે કાયદા કરવો પડે છે બે બસ હવે એક જ થયો છું તો એ ના કરવું પડે તો તે દળાએ આટલું બધું કહ્યું હતું તો આપણે ના ખાવાનું તો એ રાવણનો સંકલ્પ કેવો ખોટો કહેવાય ભગવાને નિર્માણ કર્યું છે કે એક જન્મે એક મરે અત્યારે આપણે વાત કરીએ છીએ ને પચાસ હજાર દુનિયામાંથી ચાલ્યા ગયા અને આપણે જન્મ્યા બીજો પાછા મરી ગયા એટલા જન્મે એટલા જાય જન્મે એટલા જાય તો એનું બેલેન્સ સચવાય દરેક વસ્તુનું બેલેન્સ સાથે પડે કે ભાઈ જેટલું ઉત્પાદન કરીને વપરાશ થઈ જવી જોઈએ એ બધું છે તો જો એ છે કે આ પ્રમાણે મૃત્યુમાં જો માણસ ના જાય તો આ બધું ઘણો જાતનો આપણો વ્યવહાર આખો ખોરાઈ જાય દરેક જાતની વસ્તુનો વ્યવસ્થા થઈ શકે તો ભગવાને કર્યું કે જાય અને ચોથો એક વિચાર એમને આવ્યો હતો હા બસ એ એની વાત એ હતી કહું હવે ભગવાને સૂર્ય કર્યો છે તો આપણે બધાએ કેટલું એમાંથી એનર્જી મળે છે કેટલી વ્યવસ્થિત મળે છે પણ કહેવાનું શું કે આવા વિચાર હતા સૂર્ય રાત્રિ દિવસ કરી છે રાત્રિ દિવસ ના થાય એને એટલો વિચાર કર્યો કે રાત્રિ રાત હું જાશો જાય સૂર્યપ્રકાશ કાયમ કાયમ સૂર્યનો પ્રકાશ રહે તો માણસ શું મહેનત કર્યા જ કરે ઓવર ટાઈમ ચાલ્યા જ કરે કોઈ ધારો કે જીતું કારણ કે પછી એને થાકીને મરી જાય એની મેં એટલે કહેવાનું છે ભગવાને ક્રમ કર્યો છે કે માણસને શાંતિથી જીવન મળે એવી આયોજન એવી એની રચના એ વ્યવસ્થા પણ એ રાવણ જો માણસ આવો વિચાર એને આવ્યો તો પણ એ પૂર્ણ ન થયો કારણ કે ભગવાનનું જે કંઈ આ ભગવાને જે કર્યો છે એ બરાબર કર્યું છે એમાં ફેરફાર કોઈ નથી આજે વિજ્ઞાન પણ કહી શકે છે અને બધાએ કહી શકે છે કે ભગવાનનું કાર્ય સર્વોપરી છે તો કહેવાનું આવા વિચારો આપણે ચાલે છે એટલે કરીને આપણા જીવનમાં આ બધા પ્રશ્નો ઉઠાવીશું પણ એ જ પ્રશ્નો આપણને નિવારણ કરવા માટે આ શાસ્ત્રો આ જે વાત છે એ સ્વામી પણ સાચા છે વાત પણ સાચી છે મહારાજ પણ સાચા છે બધું છે ભાગવત છે એ કર્યું છે મંદિર પણ સાચા છે કે એમાંથી આપણને પ્રેરણા મળે એટલે એ બધી વસ્તુનો આપણે હજુ ગ્રહણ કર્યું નથી નિશ્ચય કર્યો નથી અને ભરતીએ છીએ એટલે પ્રશ્નો ઊભા થાય છે ઘરના પ્રશ્ન સમાજના પ્રશ્ન રાષ્ટ્રના પ્રશ્ન રાષ્ટ્રના પ્રશ્ન પ્રશ્નો આવ્યા જ કરવાના પણ સ્વાઈ કે આ બધું એક વખતના આસમા છું છેલ્લી વાત કરી લે કે જનક રાજા જનક રાજા છે બહુ મોટું રાજ હતું સર્વોપરી રાજ હતું અને બહુ જાઓ જલ જીવતા રહેતા કરતા બધું કરતા પણ એ રાજાને એક જ વસ્તુ હતું જનક વિદેહી કહેવાય કે જીવતા થતાં વિદેહી એટલે આ દરેક કાર્યોથી એનું જીવન ન હોય તો એ પ્રમાણે આ રાજાને વાત એ થયું એને અષ્ટ કરોડિંહ મળ્યા હતા એટલે જ્ઞાન પણ હતું સારું એટલે જનક રાજાને કથા વથા બેઠા હતા કથા વાર્તા ચાલતી હતી અને દરરોજ નિયમિત તરફ આવી જાય અમારે હાજી અને એમાંથી એને નિશ્ચય થયો હતો કે આ જગત ખોટું બધું ખોટું છે એટલે પછી આગ લાગી ભગવાનને પરીક્ષા કરવા માટે કે આ ભગત સાચો છે ખોટો છે બનાવટ છે આગ આખા શહેરમાં લાગી બંગલો લાગવા લાગ્યો બધા ઉઠ્યા આ સભામાંથી બધા ઉઠ્યા એક એક પોતાનું મકાન છે મારું જૂ છે બીજું છે કોઈ ગરીબ હતો તો ઝૂંપડા માટે ઉઠ્યા મારી સંતાન હતા કે આપણી લંગોટી કપડું હુંકાય છે કદાચ એટલે લઈ લઈએ આવું બધું છે એટલે કે બધા છે પણ રાજા ઉઠે ને પેલા વક્તાએ કહ્યું રાજા તમે કેમ ઉઠતા બધું તમારું છે તો રાજા કે મિથિલામાં બરે છે એમાં મારું કંઈ બળતું નથી શાંતિ કહો શાંતિ પહેલાં ઉત્પાદ થઈ ગયો કે આ બળી જશે શું થશે શું થશે ક્યાં રહેશું ક્યાં કહીશું રાજાને કાંઈ નથી દેહ પડવાનો છે નિશ્ચિત છે દેવાનું છે એટલે આત્મા સાચો છે શું કહ્યું આત્મા સત્ય મરતો નથી પેલા જ રાજાને પહેલાં રાજાનેક પરિષે રાજાને પેલા એ શું કહે છેલ્લો પ્રશ્ન કે તું મરવાનો નથી તું જીવવાનો છે બધી જ વાત કે જે મરવાનું છે નાશ પામવાનું છે આ શરીર છે અને નાશ પામે છે આપણે જોવું પણ તું આત્મા છે માન અને આત્મા રૂપ થઈને તું આ મારી જે કથા છે એને તું શ્રવણ કર અને તને તકશક આવવાનું આવશે કરડશે પણ કરડશે કોને આ દેહને આત્માને કરતો નથી આત્માને નાત નથી જાત નથી કુટુંબ નથી પરિવાર કાંઈ છે નહીં એને મૃત્યુ જ નથી તો એ વાત એને જ્યારે દર્દ બેઠી તો શાંતિ થઈ ગઈ તેને કશું પરીક્ષિત નહીં એ દર્દ જ્ઞાન થયું હતું પછી ભલે દુનિયાનું જે થતું એ થાય આપણું સગું નથી વાલું નથી કુટુંબ પરિવાર નથી ભાઈ ક્યાં છે એટલે આ જે જ્યારે જ્ઞાન થાય છે આ જ્ઞાનની દઢતા થાય એટલે જ ગુણાસાય કે આપણે આ દેહ મળ્યું છે એ અક્ષરુપ થવા નાખું છું એ અક્ષર ઉઠો આવ્યા છે એટલે બધી ઉપાધિઓ આવવાની જ મુશ્કેલીઓ આવવાની છે આવવાની છે આ એવી જશે થોડું સહનશીલતા થોડું જ્ઞાન માન ઈર્ષા ભાવો બધા ટાળીને એકદમ ભગવાનનો મહિમા સમજો અને ભગવાનની અંદર શ્રદ્ધાને વિશ્વાસ આવશે તો સારો એટલે આ વાતો સાંભળવાથી શાંતિ થાય ભગવાનનું ભજન કરવાથી શાંતિ થાય ગુણાસતે એક વાત લખી દીધી કે ચૌદ લોકનું બ્રહ્માંડ છે અને એમાં જે સુખ છે એના કરતાં ભગવાનનું ભજન કરવું એનાથી અધિક છે વાત કરી નહીં હવે આપણને લાગે છે તેઓ લોકના બ્રહ્મણથી સદા અધિક સુખ એ બેઠા છે પણ એ વાત લખી જ સાચી છે એમ કહ્યું કે આ બધું સુખ છે એ આપણે જો વાંચીએ કરીએ તો શાસ્ત્રો દેખાવે કે આ બધું સુખ નાશવન પામે એનો દાખલા ડૂખલી બધું છે આ સુખ આપણું ભજન થાય છે એ સુખ છે ભજન બેઠા તો શાંતિ છે ત્યાં કહેવાનું કે એમને જે લખ્યું એ સાચું પણ ભજન કરવું નથી અને ભાઈ કે દુખ્યા થયા તો થાવ બોલા બધું આખી દુનિયાનો વ્યવહાર પહેલો કરો છો તો ભજન કલાક તો ઉતાડો કલાક એ ટાઈમ નથી અને પાંચ મિનિટ ટાઈમ નથી સ્વામી આવશો તારો ભાઈ તમે આવજો નો ટાઈમ એટલે શું કરો છો કે ઓફિસ વિજનમાં માં મારીએ મારી ફાઇલ આમથી આમ ફેરે છે આમથી આમ ફેરે છે તો ભંડા ત્યાં હું બંને એવું જ કરતા હતા પ્રિન્સિપાલ સાહેબ હતા આમ આમ કર્યા કરે હું બહુ આઈ એમ વેરી બીજી અરે શું તમે બીજી છો હું આંખ્યો મારતા આમ બુડા એટલે કહેવાનું છે એવું બધું માણીએ છીએ દુઃખ છે પણ આપણે બીજી છે નહીં ભગવાનનું ભજન કરીએ એ સારું છે એમાં બીજી રહેવાનું છે એ સુખને અર્ખન માનવાનું છે એના વિચારો હંમેશા કરવાના છે તો સર્વ પ્રકારે શાંતિ રહેશે માટે આપણે આ વાત બરાબર છે ને સ્વામીની વાતો શાશ્વત છે એનો નાશ નથી ના કારણ કે મોટા પુરુષ જે બોલ્યા છે એ શાશ્વત છે એનો શાસ્ત્ર શાશ્વત છે એની વાત શાશ્વત છે બધું શાશ્વત છે અજાન સ્વામી મહારાજ